अगेन ऑन कर्मा फाउंडेशन पेज. हूँ आशा देसाई, वीपी आर्टिस्ट कमिटी. सौथी वधारे अपने महत्वनी वात के स्त्रीना जीवन साथे खूब वणायेली होय छे अने 40 नो तबक्को पार करे अने 35 नो तबक्को पार करे એટલે સૌથી વધારે પૂછાતો અને મૂંઝવતો પ્રશ્ન એટલે મેનોપોઝ. મારી લાઈફમાં પણ અમે લોકો જે લાઈફમાંથી કે જે એજમાંથી ગુજરી રહ્યા છીએ, રાઈટ, તો તમને પોતાને કે સ્ત્રીને પોતાને ખબર નથી હોતી કે એનામાં માનસિક શું ફેરફાર આવી રહ્યા છે, શારીરિક શું ફેરફાર આવી રહ્યા છે. એ અનુભવ હોય છે ખરી, પણ એ વર્ણવી નથી શકતી, એ બોલતી નથી. સાયકોલોજીકલ અને સોશિયલ આસ્પેક્ટ એના પર જ આપણે ચર્ચા કરવાના છે. આપણી સાથે જોડાયેલ છે મંજરી જોશી. મંજરી, યુ દેર? અને ડોક્ટર સાંતોન મહેતા, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ઝાયડસ હોસ્પિટલ. યસ, કેમ છો? કેમ છો મંજરી? વેલકમ ટુ યુ. હાય, થેન્ક યુ. હાય ઓલ. બસ ફાઇન. સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન અને એના વિશે આપણે જ્યારે ચર્ચા કરવાની છે, તો તમારું આ કાર્યક્રમમાં હોવું અને ઝાયડસ હોસ્પિટલ અને પછી ખૂબ જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સાંતોન મહેતા, આજે ત્રિવેણી જે આપણે સંગમ રચ્યો છે ને, એના થકી કેટલી બધી સ્ત્રીઓની મૂંઝવણ આપણે આજે હલ કરવાની છે. મંજરી જોશી અમદાવાદમાં ખાલી નામ જ કાફી છે. ખૂબ સારા વિમેન ઓન્ટરપ્રનોર, હેલ્થ અને હાઇજીનને રિલેટેડ ખૂબ સારા સમૂહમાં એમની સાથે ઘણી બધી મહિલાઓ જોડાયેલી છે. એમનો પોતાનો એક અભિગમ છે અને એમની કામ કરવાની શૈલી ખૂબ અલગ છે. એ વધારેમાં વધારે મહિલાઓ સુધી પહોંચી શકે એના માટેના અલગ અલગ કાર્યક્રમો ઝાયડસના પ્રાંગણમાં જ રચે છે. તો વી આર રિયલી ઓનર ટુ હેવ યુ મંજરી જોશી. અને હવે સાંત્વન મહેતા જે કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ છે, એમના વિશે હું તમારા મોઢે જ એમનું વેલકમ સાંભળીશ અને એમના વિશે વધારે આપણે વિગતો સાંભળીશું. Yes, Asha, I am more than happy to introduce Dr. Santwan Mehta sir. He is the one and only young, handsome. Tamaro voice thodo moto thai shake em hoy to karo ne Manjari. Yeah, he is the one and only young, dynamic, brilliant, bold and a genius doctor at Zydus Hospital. We are all very proud of him, Asha. Ane, he is a consultant gynecologist, he is an infertility specialist, he is an endoscopic surgeon. Ane ethi vadhu vishesh kahu તો એક બહુ ઊંડા જીવ છે, ખૂબ જ સરળ અને સહજ વ્યક્તિ છે. એમનું હંમેશા લેડીઝ સાથેનું જે વલણ હોય એ બહુ સહજ રીતે એ સમજાવે છે બધાને. અમારા સેશન થતા હોય આશા લેડીઝના, ત્યારે શરૂઆતમાં લેડીઝ શાય ફીલ કરતી હોય, પણ જ્યારે સર આવે અને બધું સમજાવે, એટલું સરસ રમકડારી જેમ સરળ રીતે સમજાવતા હોય કે બધી જ લેડીઝ ખુલીને બહુ જ ઓપનલી એમને બધું જ પૂછે છે. અને અમારા દરેક પ્રોગ્રામમાં લાઈક લેડીઝ વોન્ટ કે ડોક્ટર સાંતવન મહેતાના સેશન વધારે અમે કરીએ. સો વી આર રિયલી પ્રાઉડ. થેન્ક યુ વેરી મચ મંજરીબેન ફોર ધ કાઇન્ડ વર્ડ્સ. અને અમારું એસોસિએશન ઘણા ટાઈમથી છે અને ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર ટુ વર્ક વિથ યુ મંજરીબેન. થેન્ક યુ. વી ટુ. અચ્છા, હવે આપણે બહુ સહજ પ્રમાણમાં આપણે વાતને જ્યારે શરૂ કરી મંજરી, તો 35 પછી કે તમે જ્યારે કોઈ ફંક્શનમાં ગયા હોય ત્યારે તમને બહુ પહેલી જ મુલાકાતમાં બહુ ટાઈમ પછી મળ્યા હોય એવા વ્યક્તિઓ પ્રશ્ન પૂછતા હોય છે ને, અરે તમારું વેટ તો બહુ વધી ગયું. હા, બહુ જ સામાન્ય. અરે તમે કેમ આવા દેખાવ છો? એટલે મહત્વ આપે છે. તો એના વિશે આપણે વાત કરીએ. હા, હું ડેફિનેટલી આઈ વુડ લવ ટુ સે ધેટ કે
हेलो हेलो। यस यस प्लीज आशा बेन हाँ आशा बेन, हेलो। हाँ, यू गॉट या ओके। तो आशा, तमे इट जेम मंजरी। आपने कहो जी वात छो करी ने कि भाई स्त्रियों आज सहज रीते आपने पूछता हो छे हाँ, ये बहु बहु आ नॉर्मल छे। आ एक इना विषय नॉर्मल, आपको आ एक बहु नॉर्मल ट्रांजिशन छे। पण तमारी વાત બહુ સાચી છે કે જ્યારે તમને સડનલી કોઈ મળે, મારા જ કેસમાં એવું થાય છે, લાઈક મારી પોતાની જ વાત કરું, આઈ એમ ગોઈંગ થ્રુ દેટ ફેઝ રાઈટ નાઉ, એટલે હું બહુ સરસ આનું વર્ણન કરી શકીશ કે તરત તમને કોઈ પૂછે કે અરે યાર વેટ બહુ વધી ગયું તારું, મંજરી શું થયું તને, અને તમે બીઈંગ લાઈક તમને બે મિનિટ એમ કે ઓ ગોડ, અને આ શું કે છે, એમ યુ ગેટ એમ્બેરેસ્ડ, અથવા વાત વાતમાં ઇમોશનલ થઈ જવાય, રડવું આવે, ઇનસિક્યોરિટી લાગે, ડિપ્રેશનમાં જતું રહેવાય, મૂડ સ્વિંગ્સ આવે, આ બધું બહુ સહજ મિનોપોઝના લક્ષણો છે। તમારી વાત સાચી છે, યસ આ બધું થતું હોય છે। આમાં તમારા તાવ પણ ત્યારે ઓછા થતા હોય, એટલે જેથી કરીને તમે વધારે સેન્સિટિવ થતા હો, પણ આ એક નોર્મલ ફેઝ છે જેનું આપણે આગળ ચર્ચા કરીશું કેવી તેનું આપણે બહુ સરસ તેને લઈ શકીએ। બરાબર છે સાંતન મહેતા, આપની એક તો તમે અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। કર્મા ફાઉન્ડેશનની સાથે આજે અમારી સાથે રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતાની પણ બધી બહેનો આપણને ફેસબુક પર લાઈવ જોઈ રહી છે, એ સાથે વી એમ્પાવર ગ્રુપ અને કર્મણીય ફાઉન્ડેશનના પણ બધા છે। કર્મા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને જે ડિરેક્ટર છે ચિરંજીવ પટેલ અને પ્રિયાંશી પટેલ અને ખુશી દાંટી, એમનો હંમેશા પ્રયાસ રહે છે કે વધુમાં વધુ બહેનોને લગતા, અને આઈ એમ વીપી ઓફ આરટીસી રાઇટ ટુ ક્લિનેશન જે કમિટી છે એના હું વીપી છું, વાઇસ પ્રેસિડેન્ટ, એમાં અમારા અંતર્ગત વધુમાં વધુ મહિલાઓને લગતા જે પણ કંઈ પ્રશ્નો હોય એની અમે દર વખતે ચર્ચા કરીએ છીએ। તો આજનો આપણો જે પ્રશ્ન છે કે ભાઈ સૌથી વધારે મહત્વનો મુદ્દો કહીએ કે ભાઈ સ્ત્રીઓની લાઈફમાં આવતો મેનોપોઝ, તો મેનોપોઝ એટલે શું એની આપણે વિસ્તારમાં ચર્ચા કરીશું। Sure. Thank you very much, Ashabin, to invite me in such a wonderful session. And તમે જે કમિટી સાથે અટેચ થયેલા છો, ઇટ્સ વેરી ઓનર એન્ડ પ્રિવિલેજ ફોર મી ટુ જોઈન દિસ સેશન. મંજરીબેન, ટુ યુ નો વેલકમ મી વિથ કાઇન્ડ વર્ડ્સ, એન્ડ યુ હેવ ઓલવેઝ બીન અ વેરી વન્ડરફુલ પર્સન. થેન્ક યુ ઓકે, સર। સો હવે આપણે સીધા મેનોપોઝ એટલે શું તમે ક્વેશ્ચન કર્યો એને ઉપર હું જવાબ દઈશ. મેનોપોઝ એટલે સરળ ભાષામાં કહીએ મેનો એટલે કે મેન્સિસ પોઝ થઈ જવા, એટલે જે મહિલાઓને દર મહિને માસિક આવતા હોય છે એ બંધ થઈ જાય છે એને આપણે મેનોપોઝ કહીએ છીએ. લગભગ આપણી ભારતીય મહિલાઓમાં આ જે પીરિયડ હોય છે 42 થી 50 52 વર્ષની આસપાસ ગમે ત્યારે આવી શકતું હોય છે, અને શરીરમાં જે અમુક હોર્મોન્સ હોય છે એ હોર્મોન્સ ધીમે ધીમે ઓછા થાય છે એના કારણે આ મેનોપોઝનો તબક્કો આવતો હોય છે, જેના કારણે મહિલાઓમાં શારીરિક તેમજ માનસિક અમુક ફેરફારો થતા હોય છે. આમ જોવા જઈએ તો હા એકચ્યુઅલી મહિલાઓના હા હા મેનોપોઝ કોઈ રોગ કે ગંભીર બીમારી નથી, મેનોપોઝ એક ટ્રાન્ઝિશન ફેઝ છે. તમે જોશો તો મહિલાઓના જીવનમાં આવા ઘણા બધા 3 થી 4 જેટલા ટ્રાન્ઝિશન ફેઝ આવે છે, જેમ કે સૌથી પહેલા 13 થી 14 વર્ષની ઉંમરે પીરિયડ શરૂ થાય છે, એ પછી કોઈ મહિલા પ્રેગ્નન્ટ થાય છે, તો જેમ જેમ અને છેલ્લે ફાઇનલી મેનોપોઝનો તબક્કો આવે છે. તો આ રીતે મહિલાના જીવનમાં 3 થી 4 તબક્કા આવે છે, જે દરમિયાન હોર્મોન્સ અપ ડાઉન થોડાક આગા પાછા થાય છે, જેના કારણે બોડીમાં તેના માનસિક સંતુલનમાં સ્વભાવમાં ફેરફાર થાય છે. એકચ્યુઅલી મહિલાઓ છે કે જે આ 3-4 ફેઝિસ ટ્રાન્ઝિશન ફેઝ સહન કરી શકે છે, જો પુરુષોના જીવનમાં આટલા ટ્રાન્ઝિશન આવતો હોય તો સહન ન કરી શકે. એટલે મહિલાઓ ઘણી સ્ટ્રોંગ છે, એના કારણે ભગવાન એમને આટલા બધા ટ્રાન્ઝિશન ફેઝ આપી રહ્યા હોય છે. બરાબર છે, યસ. પણ આમાં ઘણા બધા ચેન્જીસ ને કારણે સ્ત્રીઓમાં જે ફેરફાર થતો હોય છે, એટલે એમાં સૌથી પહેલા તો સ્ત્રી પોતે જ બહુ મૂંઝાયેલી હોય, અને આ મેનોપોઝના પીરિયડ દરમિયાન હું મારી જ વાત કરું તમને કે અથવા તો તમને પોતાને જ નથી ખબર હોતી કે એકદમ ખિલખિલાટ હસતી વ્યક્તિ ખૂબ ચીડિયણ થઈ ગઈ હોય, એ ઉદાસ રહેતી હોય,
અથવા તો કોઈએ કઈ ના કીધું હોય તો પણ રડતા હોય, એટલે ઘણી બધી વખત તો ઘરમાં બચ્ચા પણ કે મમ્મી તને આ વાત કરવી કે નહીં કરવી, એટલી નાની નાની વાતમાં આપણને એટલું બધું રડવું આવતું હોય. અને હું મારી વાત નથી કરતી ડોક્ટર સાહેબ, મારી સાથે એટલી બધી બહેનો છે એ પણ મને પોતાનો પ્રશ્નો આવી રીતે વાત કરતી હોય છે, તો આનું પણ કારણ શું હોઈ શકે? નહીં, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે એક્ચ્યુઅલી મેઇન છે સ્ત્રીઓના શરીરનો જે મેઇન હોર્મોન છે એ ઇસ્ટ્રોજન છે, કે સ્ત્રીઓનું જે સ્ત્રીત્વ છે ફેમિનિસિટી છે એ આ ઇસ્ટ્રોજન ઉપર ડિપેન્ડ હોય છે. હવે આપણા બોડીમાં આ જે ઇસ્ટ્રોજનનું લેવલ છે એ ધીમે ધીમે જેમ ઉંમર થતું હોય છે એમ એમ ઓછું થતું જતું હોય છે. 40-42 ની આસપાસ આ ઇસ્ટ્રોજન લેવલ ઘણું જ ઓછું થઈ જતું હોય છે, જેના કારણે સૌથી પહેલું ચેન્જ તમે જે કહો છો એ રીતે સ્વભાવમાં ફેરફાર થાય છે, મન ઉદાસ થાય છે, નાની નાની વાતમાં ગુસ્સો, મન ચીડચીડો થઈ જવો, કોઈ પણ કારણ વગર રડવું આવવું, ડિપ્રેશન થઈ જવું, એ બધું થતું હોય છે. જરૂરી નથી આ બધા બહેનોમાં આવે, પણ આ એક ટ્રાન્ઝિશન ફેઝ છે. ક્યારેક કોઈક મહિલાઓમાં 4 મહિના હોય છે, તો ક્યારેક કોઈક મહિલાઓમાં 4 વર્ષ સુધી રહેતું હોય છે. આ બધી વસ્તુ ડિપેન્ડ કરે છે તમે આ ફેઝની તૈયારી કઈ રીતે કરો છો, તમે કઈ રીતે આ ફેઝને એક્સેપ્ટ કરો છો અને આગળ કઈ રીતે તમે એને જોવો છો એની ઉપરથી થઈ શકે. તો આજના આપણા સેશનથી આપણે એ જ જોવાનું છે કે ઓછામાં ઓછો ટાઈમ આ મેનોપોઝમાં વધારે ગ્રેસફુલી, વધારે એનર્જીથી તમે આ લાઈફ તમે જીવી શકો. હા, હવે આ સિવાય મેનોપોઝમાં જ્યારે મહિલાઓ જે તબક્કામાંથી પાસ થતી હોય છે તો પર્ટિક્યુલર કઈ એજમાં મેનોપોઝ આવે? કારણ કે ઘણી બધી વખત તો એવું હોય છે કે કોઈક મહિલાને મેનોપોઝ આવી અને મેનોપોઝના ગાળા દરમિયાન પીરિયડ્સ અને જે ફ્લો હોય છે એ પણ ખૂબ હોય છે, રાઈટ? તો એનું એમને એક તો નથી ખ્યાલ આવતું હતું, અને બીજી બધી વસ્તુ કે એમાં મેઇન તબક્કામાં જે જોવા જઈએ તો તમે જેમ પોસ્ટ કઈ ઉંમરે એક્ઝેક્ટ શરૂ થશે એક તો નથી ખ્યાલ આવતો હતો, અને ઘણાને મેનોપોઝ આવીને જતું રહે તો પણ નથી ખબર પડતી હતી. યસ યસ, એટલે આ છે ને એક રેન્જ છે એજની, 42 યર્સ થી 52 યર્સ સુધી ગમે ત્યારે મેનોપોઝનો તબક્કો આવી શકે. મોરોલેસ આની ફેમિલિયર ટેન્ડન્સી હોય છે, તમારા મધર્સ ને, તમારી મોટી બેન, તમારા મેટર્નલ આન્ટીઝ એટલે કે માસીઓને, એ બધાને જે રીતની મેનોપોઝની એજ હોય મોરોલેસ એની, સોરી, એની આસપાસ જ તમારી પણ મેનોપોઝની એજ એની આસપાસ જ હોય છે. ટૂંકમાં આપણે કહી શકાય 40-42 વર્ષ પછી જો મેનોપોઝ આવે તો એને નેચરલ મેનોપોઝ કહી શકાય છે. 40 વર્ષ એકચ્યુઅલી અત્યારની લાઇફસ્ટાઇલને એના કારણે ઘણા બહેનોમાં 40ની ઉંમર પહેલા પણ મેનોપોઝ રિલેટેડ સિમ્ટમ્સ ને બધું આવવા મળતું હોય છે, એને અમે પ્રીમેચ્યોર મેનોપોઝ કહીએ છીએ. યુઝવલી 40-42 વર્ષ પછી જો મેનોપોઝ આવે તો એને નેચરલ મેનોપોઝ કહેવાય છે. અને મેનોપોઝ આવતા પહેલા જે પેરીમેનોપોઝલ ટ્રાન્ઝિશન છે એ બહુ જ તકલીફ વાળી વસ્તુ છે, કે જેમાં આ બધા સ્વભાવમાં તેમજ બધા બોડીમાં ચેન્જીસ થતા હોય છે. 42 યર્સ પછી તમે એક્સપેક્ટ કરી શકો કે મેનોપોઝ આવી શકે છે એ રીતે. બરાબર છે. અચ્છા, હવે મેનોપોઝ દરમિયાન સૌથી વધારે જે સ્ત્રીઓને આમાં કોઈ પણ જાતની બીજી બધી તકલીફ કે એને હેલ્થ ઇશ્યુઝ થતા હોય છે મેનોપોઝ? યસ, મેં તમને જણાવ્યું એ રીતે કે મેનોપોઝ દરમિયાન ઇસ્ટ્રોજન લેવલ ઓછું થઈ જાય છે. ઇસ્ટ્રોજન છે એની ઇસ્ટ્રોજનની મહિલાઓના શરીરમાં ઘણી જ પ્રોટેક્ટિવ ઇફેક્ટ હોય છે, જેમ કે સૌથી પહેલા તો એ કાર્ડિયો પ્રોટેક્ટિવ કહેવાય છે. તમે જોશો કે યંગ 30-35 વર્ષના પુરુષોને હાર્ટ એટેક આવી શકે, પણ ક્યારેય મહિલાઓને, 30-35 વર્ષની મહિલાને ક્યારેય હાર્ટ એટેક નહીં આવે, કારણ કે ઇસ્ટ્રોજન એને હૃદયને પ્રોટેક્શન આપતું હોય છે. બીજી વસ્તુ છે કે આ ઇસ્ટ્રોજનની અસરથી જ બ્લડ શુગર છે, બ્લડ કોલેસ્ટ્રોલ છે, કેલ્શિયમ મેટાબોલિઝમ છે, એ બધી વસ્તુ અસર કરતી હોય છે. એટલે મેનોપોઝ દરમિયાન ડાયાબિટીસ થવાના, પછી હાર્ટ પ્રોબ્લેમ્સ ને એ બધી વસ્તુ થવાના,
બોન્સ છે એ થોડા નબળા પડી જાય, એટલે એના કારણે ઓસ્ટિયોપોરોસિસ એટલે કમરમાં દુખાવો, પગમાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો, એ બધી વસ્તુઓ પણ થઈ શકતી હોય છે. આ ઉપરાંત ઇસ્ટ્રોજનની કમીના કારણે પેશાબની જગ્યાએ વધારે બળતરા થાય, વજાઇનલ ડ્રાયનેસ થઈ જાય જેની કારણે રિલેશન રાખવાની ઈચ્છા ન થાય, આ બધી તકલીફો મેનોપોઝના કારણે થઈ શકતી હોય છે. સૌથી વધારે અગત્યનું છે એક હોટ ફ્લશીસ નામની વસ્તુ કહેવાય કે શરીરમાં ખૂબ જ ગરમી થઈ જાય. તમને એવું લાગે કે બધા બેઠા છે, પંખો ચાલુ છે, તોય તમને પરસેવો થાય. રાત્રે તમે સૂતા હો, અચાનક ઉઠી જાઓ, આખા શરીરમાં ગરમી ગરમી લાગે, છાતીમાં ભાર લાગે, એમ લાગે કે હમણાં હાર્ટ એટેક આવી જશે, ગભરામણ થાય, બેચેની થાય, એ બધી વસ્તુઓ થાય. તો આ બધા મેનોપોઝ, મેનોપોઝલ, પેરી મેનોપોઝલ ટ્રાન્ઝિશનના બધા સિમ્પટમ્સ છે, એ મોસ્ટલી હોર્મોન ઓછો થવાના કારણે થતા હોય છે. બરાબર છે. અચ્છા, હવે મંજરી તમારી સાથે થોડી વાત કરીશ કે ભાઈ તમે એમ કીધું કે જ્યારે તમને બહુ જ ટાઈમ પછી કોઈક મળે ત્યારે તમને એવું કહેતું હોય છે કે અરે તમે તો બહુ જ વેઇટ પુટ ઓન કર્યો, અથવા બચ્ચાઓ તમને એવું કહેતો હોય કે મમ્મા તારા સ્વભાવમાં આટલો મેનોપોઝમાં તમે પણ જઈ રહ્યા હશો, તો વોટ આર ધ થિંગ્સ યુ આર ટેકિંગ કેર ફોર દેટ અને તમે શું કરી રહ્યા છો એના માટે? યા એક્ઝેક્ટલી આશા, યુ આર સો રાઈટ કે આ એક ફેઝ એવો છે જેમાં યુ આર સો મચ ઇન્ટુ યુ નો એક અલગ વેવમાં કે એક અલગ ફેઝમાં તમે જતા રહો છો. આ છે ને કોવિડ જેવું છે એકચ્યુઅલી મેનોપોઝ. હું બહુ વિચાર્યું ને તો મને એવું લાગે છે ઇટ ઇઝ મોર લાઈક કોવિડ 19 ઓર કોરોના. કેમ ખબર છે? તમે જેમ કોરોનામાં આજે તમે કોવિડમાં તમે સેફટી ના લો, તમારી તમે સેનિટાઈઝ ના કરો હેન્ડ્સને, તમે માસ્ક ના પહેરો, તમે સોશિયલ ડિસ્ટન્સિંગ ના કરો, તો તમને કોવિડ 19 થાય છે, રાઈટ? વેરી ક્લિયર. એવી જ રીતે મેનોપોઝ એવું છે, વેરી સિમિલર ટુ દેટ, કે તમે જો તમારા પ્રિકોશન્સ કે તમે મેન્ટલી પ્રિપેર ના થાવ, જેમ સરે કહ્યું એમ, કે તો તમે 35 વર્ષની જે મહિલાઓ છે જે આર વેલ અવેર નાઉ ગૂગલ પર, કે બહુ જાણકારી અને અવેરનેસ એજ્યુકેટેડ મહિલાઓ છે, હવે સુશિક્ષિત છે, તો બધી બહેનોએ એક અત્યારથી જ પોતાની જાતને પ્રિપેર કરવી જોઈએ. દે શુડ બી થિંકિંગ અબાઉટ કે મારે સોશિયલાઇઝ વધારે થવાનું છે, અત્યારથી જ એવા ગ્રુપ્સ બનાવો, એવા એક્ટિવિટીઝ કરો, હોબી, ઝુમ્બા, એરોબિક, ડાન્સિંગ, યોગા, મેડિટેશન, આ બધું અત્યારથી સ્ટાર્ટ કરવું જોઈએ, જેથી કરીને આગળ જતા યુ આર વેલ પ્રિપેર્ડ. ઇટ્સ અ નોર્મલ ફેઝ. અને જો હું પોતે પણ અત્યારે મારી ડોટર સાથે ઝુમ્બા કરવા જઉં છું અને આઈ ફીલ વેરી ગુડ, અને ઇટ ફીલ્સ નાઇસ કે ચલો તમે આ ફેઝમાંથી પાસ થઈ રહ્યા છો. સો રીમેનિંગ બિઝી ઇન અ પોઝિટિવ વે, બહુ સરસ, હેપી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મંજરીબેન તમે બહુ જ સારું. અચ્છા, હવે મંજરી મને ખ્યાલ છે કે હા હા વેરી ટ્રુ, એક્ઝેક્ટલી. હું અચ્છા મને ખ્યાલ છે મંજરી તમારી દીકરી. હા અચ્છા બેન, એક જ વસ્તુ એક એડ કરવા માંગીશ મંજરી બેને જે કીધું એમાં. હાજી, તમે જે રીતે કહો છો ને કે 35 વર્ષની ઉંમરથી જ બધાએ આ તબક્કાની ગ્રેસફુલી આવવાનું છે એ માટે તૈયારી કરવી જોઈએ. 35 યર્સ, અને ઘણા બધા સિટીમાં 35 ક્લબ ચાલે છે, નક્કી 40 કે 45 ક્લબ્સ, કે 35 ક્લબમાં તમે તમારી લાઇફસ્ટાઈલ ને પ્રોપર મેનેજ કરો, ખાવા પીવાનું ધ્યાન, એક્સરસાઇઝ, યોગા, એ બધી વસ્તુ કરો, તો તમે જે આગળ જઈને 40-45 યર્સે આ તબક્કો આવવાનું છે એની માટે તમે બહુ સારી રીતે તૈયાર હો છો. પ્લીઝ આશાબેન. યસ, બહુ સરસ વાત કરી સરે, બહુ સરસ. અચ્છા મંજરી, મને ખ્યાલ છે ત્યાં સુધી તમારી દીકરી નિશાની જોશી પણ એક ડાયટિશિયન છે, રાઈટ? તો તમે એની પાસેથી કોઈ ડાયટ ટિપ્સ કે શી મસ્ટ બી સજેસ્ટિંગ યુ કે ભાઈ મમ્મા તારે આ ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, કારણ કે ઘરમાં જો સો ટ્રુ હેલ્ધી ન્યુટ્રિશન અને ડાયટિશિયન્સ હોય તો યુ મસ્ટ બી ગેટિંગ વેરી ગુડ ટિપ્સ ફ્રોમ હર એઝ વેલ. તમારી ડોટર ડાયટિશિયન છે નિશાની, હા? યસ, તો શી મસ્ટ બી સજેસ્ટિંગ યુ વેરી ગુડ ડાયટ એઝ વેલ. યસ,
હા, એ મને હંમેશા અત્યારે શીઝ રેગ્યુ અને આખો મને ડાયટ ચાર્ટ આપ્યો છે જેમાં બધું ફૂલ ઓફ યુ નો, જેમાં આઈ હેવ લોટ ઓફ એનર્જી પ્લસ મને શક્તિ રહે, મારો વેટ પણ હવે પુટ ઓન ના થાય. શી ઇઝ ટ્રાઇંગ ટુ મેક મી બિઝી, મારી સાથે ઝુમ્બામાં મને ઇનિશિયેટ કરે છે, વર્કઆઉટ કરાવે છે. તો યા, ધીસ છોકરાઓનું બહુ મહત્વનો પણ ફાળો ફેમિલીનો પણ છે. યસ ડોક્ટર સાહેબ, મને એક વાત કરવી છે કે જનરલી જ્યારે સ્ત્રી આ તબક્કામાંથી જતી હોય છે, રાઈટ, તો એને સૌથી વધારે, જેમ મંજરીએ કીધું એમ કે કોઈ એક વ્યક્તિના અથવા તો કુટુંબનો ખૂબ એને સાથની જરૂર હોય છે. પણ આપણા દેશમાં અને ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી વખત સ્ત્રીને જે પોતાને તકલીફ થતી હોય છે એ સ્ત્રી પોતે શેર જ નથી કરતી હોતી કે ભાઈ મને આ વસ્તુ થઈ રહી છે. તો એવા બધા કેસમાં પોતે ફેમિલીની કેવી રીતે હેલ્પ લઈ શકે એના વિશે આપણે થોડી જાણકારી આપ. યસ, આ તમે બહુ જ એક સેન્સિટિવ અને બહુ જ એક સારી વાત કરી છે. અને એકચ્યુઅલી અત્યારના જમાનામાં, એકચ્યુઅલી પહેલા કેવું હતું કે સંયુક્ત કુટુંબ, જોઈન્ટ ફેમિલી રહેતા હતા, દેરાણી જેઠાણી હોય ઘરમાં, એક સાથે બે ત્રણ જણામાંથી કોઈકને તો મેનોપોઝ હોય, આગળ પાછળ આવતો હોય, લોકો એકબીજા સાથે પોતાની વાત શેર કરી અને હળવા થઈ જતા હતા. હવે અત્યારે કઈ રીતે થાય છે કે ન્યુક્લિયર ફેમિલી રહે છે, હસબન્ડ વાઈફ અને એમના બાળકો, એટલે અને 40-45 વર્ષનો તબક્કો જે છે એ કેવો છે કે આ સમયે તમારા જે હસબન્ડ હોય છે એ એમના કરિયર પર પીક પર પહોંચવાના હોય છે, એટલે એ તમને એટલો બધો સમય આપી નથી શકતા હોતા. બીજી બાજુ બાળકો છે પોતાના સ્ટડીમાં કે કરિયરમાં ધીમે ધીમે ખૂબ જ બિઝી હોય છે, એટલે બાળકો પરથી પણ તમને એટલી બધી સપોર્ટ મળતો નથી. અને તમારા બોડીમાં આ હોર્મોન્સ ઓછા હોવાના કારણે આટલી બધી મોટી તકલીફો થતી હોય છે, તો તમને થાય છે કે તમને સમજવા વાળું કોઈ નથી. એટલે ફેમિલી સપોર્ટ ખૂબ જ જરૂરી છે આ તબક્કા દરમિયાન. અને હું હંમેશા મારા પેશન્ટોને, બધાને, હસબન્ડ વાઈફ બંનેને સાથે અમે કાઉન્સેલ કરીએ છીએ કે તમે જેટલા એકબીજાની સાથે સમય પસાર કરશો, મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, એ બધી વસ્તુઓથી દૂર રહીને પોતાની નાની નાની વસ્તુઓ છે એ એકબીજા સાથે શેર કરશો, તો એટલો તમને ફેમિલી સપોર્ટ મળશે અને આ વસ્તુમાંથી તમે એટલા જલ્દી બહાર આવી જશો. સૌથી વધારે અગત્યનો સપોર્ટ તમને તમારા હસબન્ડ પાસેથી મળી શકે છે. મેં જે રીતે સમજાવ્યું કે બાળકો છે પોતાની લાઈફમાં ધીમે ધીમે બિઝી થતા હોય છે, એટલે મહિલાઓ જરા પણ આ જે એમની લાઈફમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે એને અવોઇડ કે ઇગ્નોર ના કરવા જોઈએ. એમણે ડેફિનેટલી એમના હસબન્ડ સાથે શેર કરવા જોઈએ અને હસબન્ડસે પણ આ વખતે આ વસ્તુઓ માટે સેન્સિટિવ થઈને એને પૂરતો સપોર્ટ આપવો જોઈએ. બહુ સાચી વાત છે. જનરલી તમારે ત્યાં કન્સલ્ટેશન કોઈ પણ જગ્યાએ જ્યારે સ્ત્રી આવા બધા ફેઝમાંથી પાસ થતી હોય છે તો મને એવો પણ ખ્યાલ છે કે એ લોકોને થોડી સાયકોલોજીકલી ડિસ્ટર્બન્સ અને એને કારણે પણ થોડું એવું કંઈક જાણકારી મળી છે. ઇવન આઈ એમ નોટ શ્યોર અબાઉટ ઇટ, પણ ડિપ્રેશન્સમાં પણ સરી પડતી હોય છે કે એવું કંઈ આમાં જોવા મળે છે ખરું? બહુ જ ઈઝી છે અત્યારે આ સમયે ડિપ્રેશનમાં સરી પડવું, કારણ કે એમના જે તમારા બોડીના જે બધા પ્રોબ્લેમ્સ છે એ તમને સમજાતા નથી, આજુબાજુમાંથી તમને એટલો સપોર્ટ મળતો નથી. અને 40-45 પછીની ઉંમર જ છે કે જ્યારે મેં તમને સમજાવ્યું કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઇવન બોડીનું વેઇટ વધી જવું, ઓબેસિટી, બીજા જે પીરિયડ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે એ બધી વસ્તુઓ અત્યારે થવાને વધારે ચાન્સીસ હોય છે. એટલે તમને એમ થાય છે કે એક તો હું બીમાર છું, મને કોઈ એટલો સપોર્ટ મળતો નથી અને વધારે ને વધારે મને તકલીફ પડી રહી છે, એટલે ઇટ્સ વેરી ઇઝી ટુ ગો ઇન ટુ ધ ડિપ્રેશન ડ્યુરિંગ ધીસ પીરિયડ. આમાં આઈ વુડ લાઈક ટુ એડ, આશાબેન, સોરી ટુ ઇન્ટરપ્ટ સર, બટ આઈ વુડ લાઈક તમારા આજે ફેમિલી ના સપોર્ટ માં કહ્યું એમાં બહુ જ અગત્યનો, બીકોઝ આઈ એમ ગોઈંગ થ્રુ ધીસ ફેઝ, સો આઈ એમ શેરિંગ ઇટ વિથ યુ ઓલ, કે આ બહુ ઇમ્પોર્ટન્ટ તબક્કો છે. કારણ કે હું પોતે પણ અત્યારે જ્યારે આ ફેઝમાં જઈ રહી છું તો મારા હસબન્ડનો બહુ સપોર્ટ છે આમાં. લાઈક હું એમને પૂછું કે હું કેવી લાગું છું, તે ઓલવેઝ કે યુ આર ધ મોસ્ટ બ્યુટિફુલ વુમન ઇન ધ વર્લ્ડ, માય ડોટર, ઇટ્સ વન્ડરફુલ થિંગ, યા,
ઓટિઝમમાં કરી શકે છે એટલે મારો કોન્ફિડન્સ લેવલ વધે છે આઈ ફીલ ગુડ એક્ઝેક્ટલી અને એ જ્યારે ફીલ ગુડ ફેક્ટર હોય ને ત્યારે ઓટોમેટિકલી ડિપ્રેશન ડિઝોલ્વ થાય છે સો ફેમિલી ડિઝોલ્વ થાય છે વેરી ઇમ્પોર્ટન્ટ અને તમને તો સર ખબર જ છે કે આપણે ઇવન સેશન્સ પણ ઝેડએસ હોસ્પિટલ એક્ઝેક્ટલી આપણે મેલ ફિમેલ ના સાથે કરીએ છીએ વી ઇન્સિસ્ટ મેન ટુ કમ ઓવર જેથી કરીને મોટા ભાગના જે મેલ ફેમિલી છે ઘરમાં એ લોકોને પણ ખ્યાલ આવે કે સ્ત્રીઓનો એક કઠણ પીરિયડ ચાલી રહ્યો છે અને એમને સહાનુભૂતિ આપે સો આઈ થિંક યા ધીસ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફેમિલી સપોર્ટ એક્ઝેક્ટલી મંજરીબેન આપણે જે રીતે ઘણા બધા મેલ ફિમેલ ના સાથે સેશન્સ કરીએ છીએ અને ઇવન બધી જ્યારે આપણે માનીએ છીએ કે હસબન્ડ્સને પણ સેન્સિટાઇઝ કરવા પડે છે આ બધા પ્રોબ્લેમ્સ માટે અને અત્યારે મોટાભાગના હસબન્ડ્સ છે મોટાભાગના મેલ્સ છે જો એ લોકોને પ્રોપર રીતે સમજાવવામાં આવે તો ધે આર ઓલસો ઓપન ટુ અન્ડરસ્ટેન્ડ ઓપન ટુ સપોર્ટ ધેર વાઇફ અને એના કારણે આ વસ્તુ જે આટલી તકલીફવાળી લાગતી હોય છે મહિલાઓને એના કરતા ખૂબ જ સ્મૂથલી તમારી લાઈફ વધારે આગળ જઈ શકીએ અમે વધુ ને વધુ એવું કહી એડવાઇસ આપીએ છીએ કે અત્યારે કોવિડમાં તો આપણે બહાર ફરવાનું ને એ બધું ન થઈ શકે પણ યુ મસ્ટ પ્લાન અ ફેમિલી હોલીડેઝ ટુગેધર દિવસમાં તમારે બે વાર નહીં તો એક વાર તો સાથે જમવું જ જોઈએ જમતી વખતે મોબાઈલ ટીવી કંઈ પણ ડિસ્ટર્બન્સ ન હોવા જોઈએ માત્ર તમારે સાથે બેઠવાનું અને વાતો કરવાની તમે બહુ સારું ઉદાહરણ આપ્યું કે તમે તમારી ડોટર સાથે ઝુમ્બા કરો છો હું એ વાતમાં સાથે એડ કરવા માંગીશ કે તમારા હસબન્ડ સાથે વધારે તમે એક્સરસાઇઝ ન કરો પણ ઘરની બહાર આજુબાજુના ગાર્ડનમાં તમે એક ચક્કર લગાવવા જઈ શકો આંટો મારવા જઈ શકો એ દરમિયાન તમારે જે તમારા બોડીમાં તમને જે લાઈફમાં જે પ્રોબ્લેમ થાય છે એ તમે શેર કરી શકો એના કારણે તમારા હસબન્ડ સેન્સિટાઇઝ થાય છે અને તમને એમાંથી બહાર નીકળવામાં ફાયદો થાય છે મારો સન પણ છે મારો સન દેવ છે એ પણ એટલો જ એને જ્યારે હું સમજાવું કારણ કે કાલે ઉઠીને એની પણ વાઈફ આવશે એટલે આઈ ટ્રાય ટુ પ્રિપેર હિમ ઓલસો મારા દીકરાને પણ એનું નોલેજ આપું છું જેથી કરીને કાલ ઉઠીને એની વાઈફને પણ પ્રોબ્લેમ્સ ના આવે હી ઇઝ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ હર સો હું તો એવી રિક્વેસ્ટ કરું દરેકને કે ઇવન તમારા સન ને બધાને પણ આનાથી માહિત કરો જેથી કરીને યુ નો આગળ જતા સ્ત્રીઓ માટે આ બહુ સહજ ને નોર્મલ બની શકે નહીં તો નોર્મલી મેલ્સ ધે ડોન્ટ એગ્રી મેં એવું જોયું છે મારી બધી ઘણી ફ્રેન્ડ્સમાં કે હસબન્ડ બહુ એવોઈડ કરે વાઈફને કે અરે એમાં શું પેટમાં દુખે છે એમાં શું પગ દુખે છે અથવા આમાં શું ડિપ્રેશનમાં આવવાનું ધે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ના યુ હેવ રેઝ્ડ અ વેરી વેરી ગુડ પોઈન્ટ મંજરીબેન ટુ એબલ ટુ બી અ ગુડ હસબન્ડ ઇટ ડિપેન્ડ્સ અપોન ધ કેર એન્ડ ધ બ્રિંગિંગ અપ ઓફ હર મધર તમે તમારા દીકરાને અત્યારે તમે જે સમજ આપો છો એ બધી વસ્તુ એની વાઈફને એના રિલેશન સાથે થઈ શકે છે અને ઘણા બધા પ્રોબ્લેમ્સ સાથે સોલ્વ મેં જોયું છે મોટા ભાગના ડિવોર્સ કેસીસ નોટ ટુ એન એક્સટેન્ટ આ તબક્કા દરમિયાન થાય છે ઇફ યુ સ્ટડી રિસર્ચ એન્ડ યુ ગો થ્રુ ધેટ તો મેં જોયું છે મોટા ભાગના કેસીસ ડિવોર્સ ના દરમિયાન થતા હોય છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી અને હું વધારે મેનોપોઝ વિશે વધારે તમને હવે આની મેનોપોઝની ટ્રીટમેન્ટ અને એની ઉપર આપણે થોડી વધારે ચર્ચા કરીએ હાજી મેનોપોઝને હું અત્યારે બધા જ બહેનોને એક સૂત્ર આપવા માંગુ છું મેનોપોઝને તમે આ રીતે જુઓ મી નોટ પોઝ બરાબર છે હું અટકવાની નથી આ નેચરલ તબક્કો છે આવવાનો છે અને હું એનું ગ્રેસફુલી એનું સ્વાગત કરીશ અને ગ્રેસફુલી બધા મારા જોમથી આ લાઈફ જીવીશ હું આ વસ્તુ કેમ કહી રહ્યો છું કે તમે હવે જોશો તો આપણા મેડિકલ સાયન્સના એડવાન્સમેન્ટના કારણે લગભગ લોકોની ઉંમર 70-75 વર્ષની થઈ ગઈ છે એટલે અને 40-45 યર્સની આસપાસ તમે મેનોપોઝમાં આવી જાઓ છો તો તમે જુઓ તો તમારી લાઈફનો અડધાથી પણ વધારે ટાઈમ જેટલો તમે આ મેનોપોઝના પીરિયડમાં તમારે પસાર કરવાનો છે તો આ દરમિયાન જો તમારી માનસિક અને શારીરિક સ્થિતિ મજબૂત હોય તો તમે ખૂબ જ સારી રીતે એકચ્યુઅલી આ તબક્કો પસાર કરી શકો છો કેમ તો કે અત્યાર સુધી એક તો તમારી લાઈફના ડિસિઝન માટે તમે બીજા ઉપર ડિપેન્ડન્ટ હતા બીજી વસ્તુ તમારે ઘણી બધી તમારી લાઈફની રિસ્પોન્સિબિલિટીઝ હતી હવે 40-45 વર્ષની ઉંમરની આસપાસ આઈ થિંક આશાબેન હવે ફરીથી જોઈન કરે છે આશાબેન વેરી વેલકમ બેક હેલો આમાં કેવું છે કે આપણે બેક સ્ટેજના માણસ છે ને એટલે ઓટોમેટિકલી
આ લોકો જ કમ્પ્યુટર વી વર મિસિંગ યુ આ આ બંનેને બોલવા દો તમે સાંભળો ના ના વી વર મિસિંગ યુ ઓકે આઈ વન આઈ નો પણ આઈ હેવ જસ્ટ હર્ડ અબાઉટ ધેટ ફેન્ટાસ્ટિક વર્ડ મી નોટ એક્ઝેક્ટલી હા સો લેટ જસ્ટ કન્ટિન્યુ વિથ ધેટ ટોક ઓનલી યસ ઓકે સો મી નોટ પોઝ સો હું એમ કહેવા માંગતો હતો કે એકચ્યુઅલી 40-45 યર્સ પછી તમે તમારી લાઈફના ખૂબ જ સારા સ્થાન પર છો. તમારે કોઈ તમારા ડિસિઝન માટે તમે કોઈની ઉપર ડિપેન્ડન્ટ નથી, રાઈટ? એટલે હવે તમારે તમારી લાઈફમાં અમુક ચેન્જીસ કરવા જોશે કે જેના કારણે તમે તમારી નેક્સ્ટ 40-45 યર્સ ખૂબ જ સારી રીતે જીવી શકો. એની માટે સૌથી પહેલું છે તમારે ખાવા પીવાનું ધ્યાન રાખવાનું. કોફી, ચા, તીખા મસાલા વાળી વસ્તુઓ કે જેના કારણે શરીરમાં ગરમી થાય એ બધી વસ્તુઓ થોડીક ઓછી કરવી જોઈએ. મંજરીબેને જે રીતે કીધું કે તમારો પ્રોપર એક ડાયટ પ્લાન તમે બનાવો કે જેમાં લીલા શાકભાજી, ફ્રેશ ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ એ બધી વસ્તુઓ હોય. દૂધ પીવાનું રાખો કારણ કે તમારે કેલ્શિયમની જરૂર છે. એ જ સાથે ફાઇટો ઇસ્ટ્રોજન રીચ વસ્તુઓ જેમ કે સોયા પ્રોટીન્સ છે એ બધી વસ્તુઓથી તમારે નેચરલી વિટામિન્સ ને એ બધું તમને મળી શકે છે. બીજી વસ્તુ એક્સરસાઇઝ. એઝ અ ડોક્ટર હું તમને કહીશ કે એક્સરસાઇઝ તમારે બંને પ્રકારની કરવી જોઈએ, એરોબિક અને એનેરોબિક. એરોબિક એક્સરસાઇઝ છે, યોગા છે, એ બધી વસ્તુઓ છે કે જેમાં તમારા બોડીને બોડીના મસલ્સને ઓક્સિજન મળે છે. સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે એ બધી, જેના કારણે તમારા બોડીના બધા મસલ્સ ને બધા સ્ટ્રેચ થાય છે અને પ્રોપર એને કઈ જગ્યાએ તકલીફ પડતી નથી. અને એનેરોબિક, મંજરીબેને જે રીતે કીધું એ રીતે ઝુમ્બા છે, ડાન્સ છે, એ બધી વસ્તુઓથી તમારો હાર્ટ ફિટ રહે છે, તમારા મસલ્સ ને એ બધા સ્ટ્રોંગ બને છે અને ઇસ્ટ્રોજનની જે ઇફેક્ટ ઓછી છે જેના કારણે હાર્ટ એટેક ને એવું આવવાનો ચાન્સ વધારે હોય છે એ બધી વસ્તુઓ ઓછી થાય છે. સાથે જ ત્રીજી એટલી જ અગત્યની વસ્તુ છે યોગા, સોરી મેડિટેશન અને પ્રાણાયામ. બરાબર, આ તબક્કા દરમિયાન મનમાં ઘણું જ પ્રકારના ડાઉટ્સ ને એ બધું હોય છે. તો આ બધી વસ્તુઓને શાંત કરવા માટે તમે દિવસમાં માત્ર 10-15 મિનિટ પણ કોઈ પ્રાર્થના કરો, કોઈ ધ્યાન કરો, તો આ દરમિયાન તમારું મન શાંત થશે, તમારા લાઈફમાં કન્ફ્યુઝન દૂર થશે અને તમને ક્લેરિટી ઓફ થોટ્સ આવશે. એક્સરસાઇઝ ને એના કારણે તમારું શરીરનું વજન ઘટશે પ્રોપર. એના કારણે બીજો એક ફાયદો છે કે તમને રાત્રે નીંદર પણ સરસ આવશે. એ પરથી જો ચોથી તમને મહત્વની સલાહ આપીશ કે એક પ્રોપર તમારું ડેઈલી રૂટીન રાખો, અર્લી ટુ બેડ, અર્લી ટુ રાઈઝ. બરાબર છે, આ સોશિયલ મીડિયા અને એ બધી વસ્તુઓનો વધારે ઉપયોગ ન કરવો જોઈએ. રાત્રે 10-11 વાગે સુઈ જાઓ, તમારા બોડીને એટલીસ્ટ 7-8 અવર્સની રાતની સ્લીપ, બપોરે એટલીસ્ટ 45 મિનિટ્સ to 60 મિનિટ્સ એટલે એકાદ કલાકની સ્લીપની જરૂર હોય છે. સવારે વહેલા ઉઠીને તમારું નોર્મલ રૂટીન શરૂ કરી શકો. બપોરે જમવામાં બધાએ સાથે જમવાનું, મોબાઈલનો યુઝ નહીં કરવાનો. આ સિમ્પલ વસ્તુઓ છે પણ આ બધી વસ્તુઓ માટે આપણે એકદમ સજાગ રહેવું જોઈએ પડશે. અને આ બધી વસ્તુઓ ફોલો થાય છે કે નહીં એ બધી વસ્તુ ધ્યાન રાખવી પડશે. આપણે નાના બાળકો જે હોય છે, બરાબર છે, જે હજી ખાવા પીવાનું શીખતા હોય છે કે સ્કૂલે જવાનું શીખતા હોય છે, તો આપણે એને પ્રોપર હેબિટ્સ મેન્ટેન થાય છે કે એની માટે આપણે કેટલા સજાગ હોઈએ છીએ કે એ વસ્તુ પ્રોપર મેન્ટેન થવી જોઈએ. પણ આફ્ટર 40-45 વી બીકમ વેરી મચ કેરલેસ અબાઉટ અવર સેલ્ફ. આ સિમ્પલ વસ્તુઓ છે પણ ડેઈલી રૂટીનમાં એને ફોલો કરવી જોઈએ. એક્ચ્યુઅલી તમારું નામ છે ને એનો ગુજરાતમાં ઉચ્ચાર તમે કરીને બતાવો તો. સાંત્વન. યસ, સો યુ હેવ રિયલી ગિવન સાંત્વન ટુ અસ. સાંત્વન નો મતલબ શાતક. યસ રાઈટ, યસ. એટલે અત્યારે આપણને જે બધા સાંભળી રહ્યા છે એના માટે તમે એટલી બધી બહુ જ એક સરસ વાત કરી, મી નોટ પોઝ. અને હું મારી પોતાની વાત કરું, સી સૌથી પહેલા તો સ્ત્રી પોતે છે ને એ પોતાને હંમેશા બહુ જ રૂપાળી, પછી બાહ્ય રીતે ને બધી જ રીતે એટલી બધી વ્યવસ્થિત જોવા માંગતી હોય. અને બહુ જ મહત્વનો પ્રશ્ન એ છે કે સ્ત્રી પોતે પોતાના શરીરમાં આયલા બદલાવ છે ને એ એક્સેપ્ટ નથી કરી શકતી. બહુ જ મોટો ચેન્જ છે,
બહુ જ મોટો ચેન્જ છે. વાળ ખરી પડવા, પોતાના ફેસીસ ઉપર એટલા બધા તમને થોથર લાગે, તમે બે મહિના પહેલા લીધેલા કપડા તમને ના આવતા હોય, તો ડે ટુ ડે દે આર ફેસિંગ સો મચ ઓફ પ્રોબ્લેમ્સ. આઈ કેન આઈ વિલ સે પ્રોબ્લેમ્સ રાઈટ. એ વસ્તુમાંથી શી મસ્ટ બી ફાઇટિંગ એવરી ડે કે અરે ભાઈ આ શું થઈ રહ્યું છે, અને પોતાને જ નથી ખબર હોતી. તો આ તમે જે નાની નાની વસ્તુની જે ટિપ્સ આપી ને, I think so that will be the miracle for everyone and for me too as well. Exactly, Ashamin, તમે જે કહો છો ને, એક મનમાં એક દ્વંદ હોય છે, બરાબર છે, કે આ મારી સાથે શું થઈ રહ્યું છે. અને બીજું એમ થતું હોય છે, એટલે યુ નો કે હવે હવે આનાથી બધું ખરાબ જ થવાનું હોય છે. લોકોને એ બીક હોય છે, આજે આ થયું, હવે હજી વધારે મારું વજન વધશે, હજી વધારે મારા વાળ ખરશે, હજી વધારે મારી સ્કિન ખરાબ થશે. પણ મેં તને કીધું ને, સૌથી પહેલા મનથી એક્સેપ્ટ કરી લઈએ કે આઈ એમ નોટ ગોઈંગ ટુ પોઝ, બરાબર છે, હું ઊભી નથી રહેવાની. અને જો આપણે આ વસ્તુ કરીએ તો ડેફિનેટલી 70, તમે રેખા છે, શ્રીદેવી છે, એનું ઉદાહરણ જોઈએ તો હેલો યસ યસ હેલો હાજી યસ રેખા છે, હેમા માલિની છે, એ બધા 70-75 યર્સ ના છે, રાઈટ? બટ સ્ટીલ ધે આર ધ સેમ, કે જે 40-45 યર્સ ના હશે એ રીતે. સો વાય કાન્ટ વી ઓલસો બી લાઈક ધેટ, બરાબર છે. આઈ વુડ એડ આમાં એક વસ્તુ વચ્ચે, સોરી ટુ ઇન્ટરપ્ટ, બટ આઈ વુડ લાઈક ટુ એડ કે આમાં એક આશાએ જેમ કહ્યું એમ, આઈ વુડ સે શી બિલીવ શી કુડ એન્ડ સો શી ડીડ. ધીસ ઇઝ વોટ આઈ વુડ યુ નો યસ Yes, yes, exactly. And she conquered. And she conquered. Yes. Like my husband every day, you're the most beautiful woman in the world. Tamara atmavishwas etla bodo vadhe che. It gives me good vibes. So you're right, sir, ke, you know, we have a healthy mind. Ane ama actually streena ema yo kevai che ke be life begins at 40. રાઈટ. પણ 40 વર્ષે જેવો અંદર પગ મૂકે 40માં, એની સાથે બેતાલા આવે, સૌથી પહેલા તો ચશ્મા આવે. અને પછી બાકીના તો બધા મેનોપોઝ ને બધા તો ઇશ્યુ હોય છે. પણ આપણે જેમ હસીએ છે ને અત્યારે, મંજરી યસ, એમ સ્ત્રી પણ બહુ લાક્ષણિક છે. સ્ત્રી બહુ સહજ છે, અને પોતાની વસ્તુ કે પોતાની જે આજુબાજુની લાગણીઓ હોય કે જે પણ કંઈ થતું હોય એને એને હસીને કાઢી નાખવાની ટેવ છે. એને કારણે જે હંમેશા જીવંત રહી શકે છે અને એને એટેક ઓછા આવે છે. બહુ એટલે સ્ત્રીની પણ એક ભગવાને એને એક બહુ સહજ એને લાક્ષણિક અદા આપી છે. હવે ડોક્ટર સાહેબ વચ્ચે ક્યાંક નેટવર્કને લીધે નથી આપણી સાથે, પણ મંજરી હું તમારી જ વાત કરું કે તમે ખૂબ કાર્યશીલ છો, એટલા બધા ઇવેન્ટ કરો છો અને બધી જ વિમેન ઓર્ગેનાઇઝેશન સાથે તમે ખૂબ સારા કાર્ય કરી રહ્યા છો, પણ તમારી એક્રોસ પણ આવી બધી મહિલાઓ આવતી હશે કે એના હેલ્થને રિલેટેડ અને મેનોપોઝના જ્યારે ઇશ્યુઝ હોય. ડોક્ટર સાહેબ વેલકમ બેક. અમે જ્યારે વાત કરી રહ્યા છો, તમે કદાચ મિસ કરી હોય તો હું તમને એક વાત કહી દઉં ફરી, કે સ્ત્રી 40માં આવે એટલે 40 વર્ષ તો થયા પછી બેતાલ આવે, ચશ્મા દરેક વ્યક્તિને આવે. પણ સ્ત્રી છે ને બહુ સહજ છે મારા મત પ્રમાણે, એ લાઈફને બેલેન્સ કરવાની સાથે આ તમારે લાક્ષણિક અદામાંથી બહાર પણ નીકળી જાય છે અને જેને હાર્ટ એટેક ઇશ્યુઝ ઓછા થાય છે, રાઈટ? હવે આમાં એક બહુ મહત્વનો એક ક્વેશ્ચન છે કે ભાઈ મેનોપોઝ દરમિયાન વધારે પડતું જ્યારે બ્લીડિંગ જતું હોય કે તમારે માસિક સ્ત્રાવ જતો હોય, તો આ ફેઝમાં મેં એવું પણ સાંભળ્યું છે કે એમને યુટરસ રિમૂવ કરવાની જરૂર પડતી હોય છે, તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું. કારણ કે ગર્ભાશયમાં ઓવર બ્લીડિંગને કારણે કદાચ એ લોકોને ચાંદી પણ પડી જતી હોય છે, તો એના વિશે આપ થોડું જણાવશો? શ્યોર. ઓકે, મેનોપોઝમાં સૌથી પહેલો અને કોમન સિમ્પટમ છે પીરિયડ ઇરેગ્યુલર થવા, બરાબર છે. જે નોર્મલ મહિને એકવાર પીરિયડ આવતો હોય છે એની બદલે ઘણી બધી વખત
મહિનામાં બે વાર અથવા તો જ્યારે પીરિયડ આવે ત્યારે 7-8 દિવસ સુધી પીરિયડ આવે એવું થઈ શકે. તો આ નોર્મલ વસ્તુ છે, પણ ઘણી ઘણી વખતે શું થતું હોય છે કે ગર્ભાશયમાં કઈ ગાંઠ હોય અથવા તો ગર્ભાશયમાં કોઈ બીજો પ્રોબ્લેમ હોય, તમે કીધું ચાંદી કે એવું હોય, ત્યારે પણ આવા પ્રોબ્લેમ થઈ શકતું હોય. તો હું એ સલાહ આપીશ કે જો પીરિયડમાં કોઈ ઇરેગ્યુલારિટી હોય તો સૌથી પહેલા તમે તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ, એક્ઝામિનેશન કરાવો, ગર્ભાશયની સોનોગ્રાફી કરાવો. ગર્ભાશયની સોનોગ્રાફી માત્ર 5 થી 10 મિનિટ જેટલો જ ટાઈમ લેતી હોય છે, પણ એમાં તમને પ્રોપર વસ્તુ ખબર પડી શકે કે કઈ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે કે માત્ર આ હોર્મોન ઇમ્બેલન્સ કે મેનોપોઝ થવાના કારણે તકલીફ થાય છે એ વસ્તુ છે. બરાબર છે. મોટાભાગના કેસમાં મેં તમને સમજાવ્યું 60-70% કેસીસમાં કશું જ તકલીફ નથી હોતી, ઇટ ઇઝ જસ્ટ નોર્મલ ટ્રાન્ઝિશન ટુ ધ મેનોપોઝ. પણ જો ક્યારેક ગર્ભાશયની અંદરની દિવાલ જાડી થઈ ગઈ કે એવું હોય છે તો એ સમયે એક અમે બહુ જ નાની પ્રોસિજર કરતા હોય છે, હિસ્ટ્રોસ્કોપિક ગાઈડેડ એન્ડોમેટ્રિયલ ક્યુરેટાજ, કે જેનાથી એક દૂરબીનની તપાસ હોય છે, જસ્ટ 10-15 મિનિટની હોય છે. અને અમે જોયું છે કે આ ચાંદી જે તમે કહો છો એ વસ્તુને પણ એનો એમાં ઇલાજ થઈ શકતો હોય છે, અંદરની ગર્ભાશયની દિવાલ છે એનું પણ એનો સરસ રીતે નિકાલ થઈ શકતો હોય છે. અને મોટાભાગના લેડીઝને આ 10-15 મિનિટની પ્રોસિજર પછી એકદમ સંપૂર્ણ તકલીફ મટી જતી હોય છે અને કોઈ પણ જાતના ગર્ભાશયની કોથળી કાઢવી કે એવા કોઈ પણ મોટા ઓપરેશન કરવાની પણ જરૂર નથી રહેતી હોતી. આશાબેન તમારું મ્યુટ છે. હા, તમારો અવાજ નથી આવતો આશાબેન. સોરી. યસ આશાબેન. હા, આ બધા મેનોપોઝ ને એ બધાના પીરિયડ ગાળામાં હસબન્ડ વાઈફના સંબંધ ઉપર પણ ખૂબ મોટી અસર પડતી હોય છે, કારણ કે સ્ત્રી એવા તબક્કામાંથી હોય છે ને એટલી બધી એની બહુ, મને એવું લાગે છે કે એ ટાઈમે બહુ રુજુ અને લાગણીશીલ થઈ ગઈ હોય છે. એની થોડી ઘણી પણ જો એની માનસિકતા ને એને સારી રીતે કદાચ કોઈક વ્યક્તિએ ના સાચવી હોય તો એ બધા હસબન્ડ વાઈફના સંબંધો ઉપર પણ એની ઘણી અસર પડતી હોય છે એવું મેં વાંચ્યું છે. યસ. સૌથી અગત્યની વસ્તુ તો શું છે કે આમાં ઇસ્ટ્રોજન ઓછો હોવાના કારણે વજાઇનલ ડ્રાયનેસ થતી હોય છે, એટલે નોર્મલી જે ફિઝિકલ રિલેશન વખતે જે વજાઇનલ સિક્રીશન્સ ને એ થવા જોઈએ એ સિક્રીશન્સ નથી થતા હોતા, જેના કારણે રિલેશન વખતે મહિલાઓને પેઇન થાય, ચીરા પડી જાય, ઘસારા થાય, લોહી નીકળે, એ બધી વસ્તુઓ થાય છે. તો નેચરલી મહિલાઓને ફિઝિકલ રિલેશન પ્રત્યે રુચિ ઓછી લાગતી હોય છે. સેમ વે એના કારણે શું થાય છે કે મહિલાઓનો જે આત્મવિશ્વાસ કે સેલ્ફ કોન્ફિડન્સ હોય છે એ ડગમગાઈ જાય છે કે શી ફીલ્સ શી ઇઝ નોટ એબલ ટુ મેક હર હસબન્ડ હેપી. મેન્ટલી પણ એમને થોડીક તકલીફ હોય છે, થોડાક ડિપ્રેશનમાં એમાં હોય છે. અને એટ ધ સેમ ટાઈમ જો હસબન્ડ એટલા સપોર્ટિવ ના હોય તો હસબન્ડને એવું એમ થાય છે કે અત્યાર સુધી તો બધું બરાબર હતું, હવે કેમ અને ફિઝિકલ રિલેશનમાં પ્રોબ્લેમ થાય છે એ રીતે. તો આ અને એ બધી વસ્તુના કારણે ધીમે ધીમે સી જ્યાં સુધી એક સ્ત્રીને પોતાની રીતે પોતાની બધી વસ્તુઓ એ પોતાના હસબન્ડને સેટિસ્ફાય નહીં કરી શકે ત્યાં સુધી શી વિલ ફીલ શી ઇઝ ઇનકમ્પ્લીટ. અને એ બધી વસ્તુ ફરી પાછું યુ નો ઇટ્સ લાઈક અ મેરીગો રાઉન્ડ, બધું વિશિયસ સાયકલ થઈ જશે અને વધારે ને વધારે એમાં અંદર જશે. સો આવી કંઈ પણ મેનોપોઝ ને રિલેટેડ કંઈ પણ તકલીફ હોય તો શી શુડ ડેફિનેટલી કન્સલ્ટ અ ગુડ ગાયનેકોલોજીસ્ટ. હું તમને કહું છું કે ખૂબ જ સારી ઇસ્ટ્રોજન વજાઇનલ ક્રીમ આવતી હોય છે કે જે વજાઇનલ લુબ્રિકેશન અને જે આ બધા જે ફિઝિકલ રિલેશનના કારણે જે બધા પ્રોબ્લેમ થતા હોય છે એ એપ્લાય કરી શકે. અને એની કોઈ પણ આ લોકલી એપ્લાય જે ટ્યુબ કે ક્રીમ જે જેલ કે જે હોય છે એ રીતની જ હોય છે, લોકલી એપ્લાય કરવાની હોય છે, એના કોઈ જ સાઈડ ઇફેક્ટ કે હોતા નથી. અને સામે એના કારણે રિલેશનશીપમાં એમાં તકલીફ ઓછી થઈ જાય છે અને ફરીથી હસબન્ડ વાઈફના રિલેશન એટલા સારા થઈ શકતા હોય છે. થેન્ક યુ સો મચ, કારણ કે આપણે આ બધું વાંચીએ અને ઓવરઓલ જ્યારે એક મહિલાઓનું ગ્રુપ ભેગું થયું હોય, કારણ કે આમાં કેવું હોય છે કે અમુક ઉંમર પછી તમે કીધું ને કે 35 યર્સની જે ક્લબ હોય રાઈટ, ત્યારે મહિલાઓ પોતપોતાના ફ્રેન્ડ સર્કલમાં પોતાને જે અનુભવતા પ્રશ્નો હોય કે કંઈ પણ વાત હોય બહુ સહજતાથી વાત કરતી હોય છે
અને આજે કર્મા ફાઉન્ડેશનના પેજ ઉપર તમે બહુ જ સરસ ઇન્ફોર્મેશન્સ ને બધું તમે જે શેર કર્યું છે, ડેફિનેટલી દે વિલ કીપ ઇન માઇન્ડ, અને ઝાયડસ હોસ્પિટલમાં ચોક્કસ એ લોકો પાછા કનેક્ટ થશે. અને એ સિવાય તમારે પણ કઈ મંજરીબેન તમારે કઈ શેર કરવું હોય તો? બસ મારે કારણ કે ઝાયડસ હોસ્પિટલ ઘણા બધા હેલ્થ સેમિનાર અને ઘણી બધી વસ્તુ તમારે ત્યાં કાર્યક્રમો થતા હોય છે. મારો ટેક હોમ મેસેજ એ છે આશા બધી બહેનોને કે યુ નો યુ આર ક્વીન ઓફ યોર ઓન વર્લ્ડ, બી ધ ટાઈગ્રેસ, બી ધ લાયનેસ, લાઈક યુ નો જેમ સરે કીધું એમ, નો ઇસ યુ આર નોટ એટ અ સ્ટોપ, ઇઝ ઇટ અ ટેમ્પરરી પોઝ એન્ડ ધેન યુ આર મૂવિંગ ઓન, ઇટ્સ અ ટ્રાન્ઝિશન. સો બહુ જ કોન્ફિડન્ટ રહો, બહુ જ ગુડ વાઇઝ રહો, અને આઈ વિશ કે આવા ફરી વધારે ને વધારે સેશન્સ અમે હવે આ કોરોના પછી કે કોવિડના ડાયલ્યુટ થવાથી ડેફિનેટલી વી વુડ ટેક મોર સેશન્સ જેમાં મેનને પણ ઇન્વોલ્વ કરીએ, હસબન્ડ, બ્રધર્સ, ઓલ મેલ ઓફ ધ ફેમિલી, જેથી કરીને એ લોકો પણ એમને વાઇફને, સિસ્ટરને, ડોક્ટરને સપોર્ટ કરે, એવા અમે સેશન ઝાયડસ હોસ્પિટલથી કરીશું. તમારા બધાને આ ગુડ વિશીસથી આ વર્ષે ઝાયડસ હોસ્પિટલને બેસ્ટ શ્રેષ્ઠ હોસ્પિટલને એવોર્ડ મળ્યો, એ બધાનો ફાળો આપ સૌને જાય છે, કારણ કે તમારી આ સ્માઇલ, તમારો અતુટ વિશ્વાસ, એ જ અમારો માટે ખરો એવોર્ડ છે. બહુ જ બહુ જ એના માટે આનંદ છે. અને તમે આશા આજે કર્મા ફાઉન્ડેશનના સાથે આટલા સરસ સામાજિક જે કાર્યો કરો છો ખરેખર બિરાદવા લાયક છે. આઈ હાર્ટીલી એપ્રિશિએટ એન્ડ વી રિયલી રિયલી હેવ લોટ ઓફ એપ્લોઝ ફોર યુ. ડોક્ટર ડોક્ટર સાહેબ, હમણાં તમે એક જે દવા સજેસ્ટ કરીને, કારણ કે મેનોપોઝ દરમિયાન આ જે માનસિક જે બધા ફેરફારો થતા હોય, કે એમાં કોઈક વિટામિનની દવા કે એમાં મૂડ સ્વિંગ્સની દવા, કારણ કે અત્યારે હું એક કંઈક લઈ રહી છું પણ મને એક્ઝેક્ટલી કેલ્સીફ્લોન સમથિંગ, અને હું એમનું નામ તમને કહું કે કંઈક તમારા જે મૂડ સ્વિંગ્સ થતા હોય કે એને બેલેન્સ કરવા માટે, કે એવી ટાઈપની બહેનોએ આવી રીતે હોર્મોન્સ બેલેન્સ કરવાની ટેબ્લેટ્સ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? યસ, ડેફિનેટલી. એકચ્યુઅલી ટેબ્લેટ્સ માટે હું એમ કહીશ કે એક છે તમારે અમુક તમારે મલ્ટીવિટામિન્સ ટેબ્લેટ લેવી જોઈએ. નેચરલ ઇસ્ટ્રોજન, નેચરલ ફાઇટો ઇસ્ટ્રોજન હોય છે, એ ટેબ્લેટ્સ લેવી જોઈએ. આ ટેબ્લેટ્સ સપોર્ટિવ ટેબ્લેટ્સ છે, મિનરલ્સ ને એ બધી છે, કોઈ પણ જાતની એની સાઈડ ઇફેક્ટ ને એવી હોતી નથી. એટલે અમે ઘણી બધી, અને આ ટેબ્લેટ તમે લાંબા ટાઈમ સુધી પણ લઈ શકો છો. કેલ્શિયમની ટેબ્લેટ્સ લેવી જોઈએ કે જેના કારણે તમારા બોન્સ ને એ બધા સ્ટ્રોંગ બને. અને આ બધા ટેબ્લેટની કોઈ બી લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટ નથી હોતી. એ ઉપરાંત બીજી અમુક અમુક કેસીસમાં કે જ્યાં આગળ બહુ જ વધારે સિવિયર સિમ્ટમ્સ હોય છે, ત્યાં આગળ અમે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી, એટલે કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ને એ રીતે રિપ્લેસમેન્ટ થેરાપી આપતા હોય છે. પણ એ થોડા શોર્ટ ડ્યુરેશન માટે જ હોય છે, કારણ કે એ હોર્મોન્સ છે, એટલે એક તો સૌથી પહેલા એ હોર્મોન્સ શરૂ કરતા પહેલા અમારે ટોટલ બોડી ચેકઅપ કરવો પડતો હોય છે કે એની કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. અને એ શોર્ટ ડ્યુરેશન માટે આપીએ તો એની આપણને સારી ઇફેક્ટ થઈ શકે. અને આ ઉપરાંત બીજા જે મેં તમને સમજાવ્યું એ રીતે કે જો મૂડ સ્વિંગ્સ કે ડિપ્રેશન કે એન્ઝાયટી કે એ રિલેટેડ કઈ પ્રોબ્લેમ હોય, તેની માટે પ્રોપર સાયકોટિક દવાઓ, એન્ટીસાયકોટિક દવાઓ ને એવું આવતું હોય છે, અને દેટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. જેમ આપણે બ્લડ પ્રેશર વધારે હોય તો આપણે બ્લડ પ્રેશરની દવા લેતા હોય છે, ડાયાબિટીસ ને શુગર ને કંટ્રોલ કરવા માટે એની દવા લેતા હોય છે, તો સેમ આપણા મૂડને સ્ટેબિલાઈઝ કરવા માટે પણ જો દવા લઈએ, એમાં કંઈ ખોટી વાત નથી આપણે એ વસ્તુ. અને આ બધું જે વસ્તુ છે ઇટ્સ ફોર ધ શોર્ટ ડ્યુરેશન ઓફ ટાઈમ, ઇટ્સ નોટ લાઈક દેટ કે તમારે લાઈફ લોંગ હવે લેવાનું છે. આ તબક્કો પસાર થઈ જાય ધેન યુ આર ઓલ ગુડ. અને મેનોપોઝનો કોઈ ટાઈમિંગ કે પીરિયડ કે હોય છે કે ભાઈ મને 40 શરૂ થયું ને 55 પત્યું, કે એનો કોઈ ફિક્સ એ નથી હોતો એ ગ્રુપ? વન્સ, એટલે આ છે ને, અગેન એઝ આઈ ટોલ્ડ યુ કે ધીસ ઇઝ જસ્ટ અ ટ્રાન્ઝિશન ફેઝ, બરાબર. એકવાર તમારું બોડી હોર્મોન્સ ઓછા થઈ જશે પછી હોર્મોન પાછા વધવાના નથી, હોર્મોન્સ ઓછા જ રહેવાના છે. પણ ધીમે ધીમે તમારું આ બોડી આ ઓછા હોર્મોન સાથે એડજસ્ટ કરવાનું આગળ શીખી જશે. એમ કે લાઈક 55 યર્સ એ ફરી, હા, ઇટ વિલ રીમેઇન ટિલ ધ ટાઈમ યુ લીવ, બરાબર. મને સમજો કે 10 વર્ષ છે તો પતી ગયું. ના, ધેટ્સ ઓકે, ઇટ ઇઝ લાઈક ધેટ ઓન્લી. ફરીથી આ હોર્મોન્સ બનવાના નથી, બરાબર છે. પણ આ જસ્ટ
એક્ઝેક્ટલી યુ સ્ટાર્ટ લિવિંગ વિથ ઇટ, તમારું આખું બોડી એડજસ્ટ થઈ જાય છે, એટલે આ જે ટ્રાન્ઝિશનમાં જે આ તકલીફ થતી હોય છે, પછી યુ આર ઓલ ગુડ. તમે 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 કીધું હતું ને કે ઘણા લોકોને મેનોપોઝના કઈ સિમ્પટમ્સ આવ્યા ન હોય એવું જ લાગે છે, તો સમહાઉ એમના બોડીએ આ આખો ટ્રાન્ઝિશન ફેઝ સારી રીતે એક્સેપ્ટ કરી લીધો છે, એ રીતે કહી શકાય. બહુ સરસ કહેવાય. અને મંજરી, તમે તમે જે રીતે મને વાત કરી કે ભાઈ આમાં કમ્પ્લીટલી આપણે ફેમિલીને અને બધાને ઇન્વોલ્વ કરવું જોઈએ, સો ધીસ ઇઝ રિયલી સો ટ્રુ. કે જ્યારે, કારણ કે આમાં કેવું હોય છે કે દીકરાઓને બધી વાત નહીં કરવાની ને દીકરીને વાત કરવાની, એના કરતાં જો આખું ફેમિલી ઇન્વોલ્વ હોય તો ઘરમાં આવા વાળી જો દીકરી હોય ને તેની બધી જ વસ્તુ કે એને થતા આજુબાજુના હેલ્થને રિલેટેડ કોઈ પણ ઇસ્યુ જો છોકરો જાણતો હોય ને તો એને વધારે સારી રીતે હેલ્પ કરી શકે. અને વસ્તુ હંમેશા ખૂબ સાચી છે કે ભાઈ તમે તમારા પોતાના પ્રોબ્લેમ તમારી સાથે તમારે પોતાના પૂરતા રાખવા કરતા પોતાના ફેમિલી સાથે ને તમારી આજુબાજુના તમારા દીકરા સાથે કે તમારા હસબન્ડ સાથે હંમેશા શેર કરવા જોઈએ. તો શું છે કે કોઈ પણ તમારી હેલ્થના હોય રિલેટેડ ઇશ્યુઝ તો એ બહુ જલ્દી સોલ્વ થઈ શકે. સો ટ્રુ. અને આ એના માટે આજે છોકરીઓ જ્યારે પોઝિટિવ વાઇબ્રેશન રાખે, તમે જેમ સરે કહ્યું એમ કોન્સ્ટન્ટલી એક્ટિવ રહે 35 વર્ષની વયથી જ, 35 to 45 પછી કોન્સ્ટન્ટલી એક્ટિવ સોશિયલી બધી રીતે, અને વર્કઆઉટ કરે, મેડિટેશન કરે, તો ડેફિનેટલી આ બહુ સહજ રીતે જેમ સરે કીધું તમને અનુભવ પણ ના થાય કે તમે મેનોપોઝમાં છો. ઇટ ડઝ મેક અ ડિફરન્સ. એક્ઝેક્ટલી. અને તમારે ત્યાં ડેફિનેટલી ડોક્ટર સાહેબ મંજરી નો કોન્ટેક્ટ કરીને, સોરી સોરી, અને ડેફિનેટલી આપણે આગળ જતા કોવિડ જાય અને વધારેમાં વધારે મહિલાઓને આપણે ભેગા કરી અને એક સરસ ફરી ત્યાં સેશન અરેન્જ કરી શકીએ એવી આપણી ઈચ્છા છે. અને આવનારું વર્ષ બધા માટે ખૂબ સારું રહે, ફ્રૂટફુલ રહે, હેલ્ધી રહે અને ચીયરફુલ રહે એવી પ્રાર્થના સાથે આપણે છૂટા પડીએ. અને છેલ્લે તમારે કંઈક મેસેજ આપવો હોય તો બંનેને એક ટીપ. હું એક વસ્તુ કહીશ કે ટ્રુ વુમન એમ્પાવરમેન્ટ હેલ્થ હેલ્થ ફર્સ્ટ થી થશે. કે 40-45 પછી એકચ્યુઅલી કેવું છે કે જે સ્ત્રીઓના જે ગર્ભાશય, અંડાશય, એ બધા જે ઓર્ગન્સ છે એ ઇન્ટરનલ ઓર્ગન્સ છે. તમને આ હાથમાં કે માથા પર કંઈક વાગ્યું હશે તો તમને દેખાશે, તમારા કોઈ ફ્રેન્ડને દેખાશે અને તમે ડોક્ટરની સલાહ લેશો. પણ ગર્ભાશય કે અંડાશયમાં કંઈક તકલીફ હશે તો તમને બહારથી ખબર નહીં પડે, પીરિયડ્સ થોડાક ઇરેગ્યુલર થશે, પીરિયડ થોડુંક પેઇન થશે ને એવું થશે. તો તમને જ્યારે પણ આ કોઈ પણ તકલીફ થાય તો તમે ડેફિનેટલી તમે ગાયનેકોલોજીસ્ટ ની સલાહ લો, એને ઇગ્નોર ન કરો. અમારી પાસે અત્યારે ઘણી બધી સારી મેડિકલ ટ્રીટમેન્ટ છે કે જેના કારણે તમે તકલીફ વગર સારી રીતે જીવી શકો છો. સો આઈ પ્રિફર ઇન લિવિંગ હેલ્ધી લાઈફ, વાય ટુ સફર, બરાબર છે? સો ડોન્ટ ઇગ્નોર યોર હેલ્થ. અને તમે કીધું તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય, કઈ બી હોય, હું મારો મેઇલ આઈડી તમને આપીશ, તમે યુ કેન આન્સર મી, યુ કેન ક્વેશ્ચન મી, આઈ વિલ ડેફિનેટલી ગીવ યુ ધ આન્સર. અને હું ટેલી કન્સલ્ટેશન પણ કરતો હોઉં છું. કોવિડમાં અમે ઝાયડસમાં ટેલી કન્સલ્ટેશન એ પણ રાખીએ છીએ જેના કારણે ઘરની બહાર જવું ન પડે. ડેફિનેટલી વિલ કનેક્ટ ટુ યુ. થેન્ક યુ સો મચ મંત્રી. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ પ્લેઝર. બહુ જ અમારો ઇચ્છા આજનો એ છે કે spreading out the message ke please all the ladies out there please be positive. Koi gender difference male female a try to dilute the things. We are much above one step now. We are humans rather than the male and female. So let's work it out in a very positive way. Badha khub healthy rahe and confident rahe. That's the message we want to give. 24/7 we are there for you. Exiders kai pan hoy to you can always contact us anytime any day. કર્મા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને ટ્રસ્ટી ચિરંજીવ પટેલ, પ્રિયાંશી પટેલ, ખુર્શીદ આંટી, મૃગેશ, નિકી અને બેકસ્ટેજ જે ઉર્જા છે, શી ઇઝ મેનેજિંગ એવરીથિંગ, એ બધા તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. ફરી પાછા આપણે લાઈવ મળીશું, રૂબરૂ મળીશું એવી આશા સાથે. થેન્ક યુ સો મચ.
Bye-bye. Namaste. Bye-bye. Bye.